ગુજરાતના સૌથી મોટા અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદમાં મોહન થાળનું વિતરણ કરાતું હતું. જો કે સરકાર દ્વારા મોહન થાળ પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. તેમાં પણ ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદમાં વિરોધનો વમળો જોવા મળી રહ્યો. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાલ દરવાજા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં આરતી કર્યા બાદ મોહન થાળનો પ્રસાદ વિતરણ કર્યો હતો. અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં ચીકીનો પ્રસાદ બંધ કરે, મોહન થાળનો પ્રસાદ શરૂ નહીં કરાયો તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. ગુજરાતના સૌથી મોટા અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદમાં મોહન થાળનું વિતરણ કરાતું હતું. જો કે સરકાર દ્વારા મોહન થાળ પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. તેમાં પણ ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદમાં વિરોધનો વમળો જોવા મળી રહ્યો. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાલ દરવાજા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરમાં આરતી કર્યા બાદ મોહન થાળનો પ્રસાદ વિતરણ કર્યો હતો. અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં ચીકીનો પ્રસાદ બંધ કરે, મોહન થાળનો પ્રસાદ શરૂ નહીં કરાયો તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. નિલેશ અકબરી, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ. આરાસુરી માં અંબા શક્તિપીઠ અંબાજી મંદિર, જ્યાં 500 વર્ષોથી પરંપરાગત રીતે માં અંબાને મોહનથાળ પ્રસાદનો ભોગ ધરવામાં આવતો હતો અને મોહનથાળ પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવતો હતો, જે ટ્રસ્ટીઓ દ્વારા, જે ટ્રસ્ટ ગુજરાત સરકારના આધિપત્ય હેઠળ અંબાજીનું ટ્રસ્ટ છે, ગુજરાત સરકારે એ મોહનથાળ પ્રસાદનો જે ભોગ ધરાવવામાં આવતો હતો અને ભક્તોને જે પ્રસાદ વેચવામાં આવતો હતો એને બંધ કરીને એની જગ્યાએ ચીકીનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો છે. એના વિરોધમાં ફરીથી પાછો મોહનથાળનો પ્રસાદ માતાજીને ભોગ લાગે અને ભક્તોને મોહનથાળનો પ્રસાદનું વિતરણ થાય એ માટે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર માતાજીના મંદિરોમાં સમગ્ર ગુજરાતની અંદર મોહનથાળ વિતરણનો કાર્યક્રમ કરી રહી છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર અનેક જગ્યાએ મંદિરોની અંદર આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે આજે લાલ દરવાજા સ્થિત માં ખોડિયાર માતાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરીને ગુજરાત સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે હિન્દુ પરંપરાની સાથે ખિલવાડ કરવામાં ન આવે. પરંપરાગત રીતે જે પ્રસાદ ધરવામાં આવતો હતો મોહનથાળ પ્રસાદ એ ફરીથી ચાલુ કરવામાં આવે, અને જો એ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે. હિન્દુ ધર્મની આસ્થા સાથે ખિલવાડ ક્યારેય પણ સહન કરવામાં નહીં આવે. આ અમારી માંગણી છે. અમે વિનંતી કરીએ છીએ કે માતાજીને જે ભોગ લાગતો હતો મોહનથાળનો એ ફરીથી પાછો અવિરત ચાલુ કરવામાં આવે. 500 વર્ષથી માતાજીના મંદિરે મોહનથાળનો પ્રસાદ વિતરણ કરવામાં આવતો હતો અને એને આ ગુજરાતની સરકારે બંધ કરવામાં આવી દીધો છે. 2 દિવસથી ગુજરાતની અંદર આંદોલન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહ્યું છે અને જો સરકાર ફરીથી પાછું મોહનથાળ પ્રસાદનો વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી જલદ કાર્યક્રમો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.